सदानन्दं भोतिः स्मितरुचिर्पूर्णेन्दुवदना प्रफुल्लम्भो जन्मच्छदसदृश सोवक्षियुगल कृपापारावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर भगवान ने मूर्ति नु रसपान करावता छेल्ले चिंतामणी चार एनी अंदर छेल्ली कड़ियों में स्वामी लखे छे प्राणायाम करता योग शीखता योग कड़ा देखाड़ी देता द्रगे डीठा छे। स्वामी आ चौथी चिंतामणी नी अंदर महाराज ने जे जे रीते जोया हता जेवा जेवा महाराज नी लीलाओना दर्शन कर्या हता एवा एवा अहीं आगळ स्वामीए वर्णन लख्युं छे जेनी आपणे चौथी चिंतामणीनी कथा पूर्ण लगभग एक महीना पहेला करी हती। भगवाननुं छेल्ले योग कड़ा देखाड़ता एवुं वर्णन स्वामीए कर्युं प्रकरण फेरवता एनुं वर्णन कर्युं पंच विषयने पराजय करता एनुं वर्णन कर्युं एवी अनेक रूढ़ी रीते स्वामी के चिंतवु छु मूर्ति चीते एवी रीते भगवाने जे जे लीलाओ करी होय एनू चिंतवन कर्या करू छु सूता बैठा जागता आवा चिंतवन माज मारा दिवसो जाय छे अने एना कारणे निष्कुळानंद स्वामी के मने सदाय आनंद रहे छे। त्यां चौथी चिंतामणी समाप्त करी स्वामी हवे पांचमी चिंतामणी महात्म्य चिंतामणी जे श्रीजी महाराज आपणने मळ्या छे ए केवा मोटा छे एमनो महिमा केवो छे जे महाराजने आपणे भजीए छे ए महाराज आपणने मळी गया छे तो ए आपणने केवी मोटी प्राप्ति थई छे ए आपणा मानसनी अंदर बराबर समजाय एने अर्थे स्वामी पांचमी चिंतामणिनी अंदर मूर्तिनो महिमा कही रह्या छे। महात्म्य चिंतामणि एम नख शिखा मूर्ति नाथनी समरता सुख थाय अहो निशौर माधारता करवो रहे न काई एम नख शिखा मूर्ति नाथनी समरता सुख थाय अहो निशौर माधारता करवो रहे न काई चरित्र सर्व चिंतवी मूर्ति धारे मन काड माया कर्मनो व्यापे नहीं विघन। निष्कुळानंद स्वामीए
પાંચમી ચિંતામણીની શરૂઆતની અંદર દોહા લખતા એમ લખ્યું, એમ નખશિખા મૂર્તિનાથની. ચોથી ચિંતામણીની અંદર જે લીલા ચિંતામણી છે, મહારાજે કરેલી લીલાઓ, મહારાજે કરેલા ચરિત્રો, એની સ્મૃતિ થાય એવું સ્વામીએ એ ચિંતામણીમાં મૂર્તિનું રસપાન કરાવેલું છે. એવી રીતે મૂર્તિનું ચિંતવન કરતા સ્વામી કે સુખ થાય, કારણ કે સુખનું મૂળ મૂર્તિ જ છે. સુખ માત્ર મૂર્તિને આધીન છે. ભગવાનના સ્વરૂપને વિશે જ સાચું સુખ અને સાચો આનંદ રહેલો છે. બીજે જે કોઈ જગ્યાએ સુખ દેખાય છે, વચનામૃતમાં મહારાજ કહેથે યત કિંચિત, જે ધર્મનો સંબંધ, યત કિંચિત ધર્મે કરીને ભગવાનનો જે સંબંધ થયો છે એને કરીને બીજે બધે સુખ છે. બાકી સુખનો નિધિ એ મહારાજનું સ્વરૂપ છે. સુખનું મૂળ એ મહારાજનું સ્વરૂપ છે. મહારાજની મૂર્તિમાં જે ચોટે છે એ સદાય સુખિયા રહે છે. માટે મૂર્તિનું ચિંતવન હાલતા ચાલતા ખાતા પીતા અહોની શૂરમાં ધારતા, અહોનિશ એટલે રાત્રિને દિવસ ભગવાનનું સ્મરણ કરવાની જેને ટેવ પડે છે ને, એને હજારો પ્રશ્નોનું સમાધાન થાય છે. સમાધાન એટલે થાય છે કે એની માટે પ્રશ્ન, વ્યક્તિ દુઃખી શા નથી છે, મારા આટલા પ્રશ્નો છે, મારી આટલી સમસ્યાઓ છે, એના વિચારોમાં જ વ્યક્તિ દુઃખી છે. એની જગ્યાએ જ્યારે મૂર્તિના ચિંતવનમાં ડૂબે છે ત્યારે એની પાસે પ્રશ્ન કે સમસ્યા વિચારવાનો સમય જ રહેતો નથી, જેના કારણે એની તમામ ક્ષણો મૂર્તિના પીપાસુ થઈને મૂર્તિ પાછળની એની ડોટ લાગે છે, જેના કારણે એની હજારો સમસ્યાઓ તો જીવનમાં આવવાની જ છે. આ લોક જ સમસ્યાઓથી ભરેલો છે, આ લોક જ પ્રશ્નોથી ભરેલો છે. જ્યાં પ્રશ્ન અને સમસ્યાની અંદરથી જ ઉત્પન્ન થયેલો જે લોક છે, જે સકામ વાસનાએ કરીને જ ઉત્પન્ન થયેલો લોક છે, આ બ્રહ્માની સૃષ્ટિ એ સવિકલ્પ મુક્તો છે. સવિકલ્પ મુક્તોએ કરેલી સૃષ્ટિની અંદર જન્મેલો નિર્વિકલ્પ કેવી રીતે થઈ શકે? એ તો કા ભગવાનના ધામમાંથી નિર્વિકલ્પ આવ્યો હોય, કાં તો જે આવ્યા હોય એની સાથે જેનું જોડાણ થઈ ગયું હોય, કાં તો નિર્વિકલ્પ એવા મહારાજને વિશે જેને અતિશય હેત થઈ ગયું હોય, અથવા નિર્વિકલ્પ એવા મહારાજનું ચિંતન કરવામાં જેની વૃત્તિ લાગી ગઈ હોય, એ જ સવિકલ્પ સૃષ્ટિના કર્તાઓ, એની રચેલી આખી વિકલ્પોવાળી સૃષ્ટિ. જ્યાં વિકલ્પ છે ત્યાં સમસ્યાઓ છે, જ્યાં વિકલ્પ નથી ત્યાં સમસ્યા નથી, જ્યાં વિકલ્પ નથી ત્યાં પ્રશ્ન નથી. માટે સાચું સુખ અહોની શૂરમાં ધારતા કરવું રહે ન કાંઈ, ભગવાનના સ્વરૂપનું ચિંતવન સ્વામી કે અખંડ કર્યા કરે એને કશું જ કરવું બાકી રહેતું નથી, એનું કોઈ કામ અધૂરું નથી. આ પૃથ્વી પરનું કોઈ કામ એનું અધૂરું નથી, કારણ કે મૂર્તિના આશરે બધું જ થાય. એ મૂર્તિના આશરે કરીને મૂર્તિ ધારે, એ મૂર્તિની જે ઈચ્છા હોય એ પ્રમાણેનું બધું જે મૂર્તિ કરાવે, એને કોઈ જાતે ના કરવું પડે, એનું તો સ્વયં મહારાજ હાંકે. ચિંતવન મહારાજનું કરવાની અંદર સ્વામી કે એને કશું કરવું બીજું બાકી રહેતું નથી. જેને ભગવાનના સ્વરૂપનું અખંડ ચિંતવન થયું એથી મોટી કોઈ પ્રાપ્તિ નથી, એને કોઈ વસ્તુ કરવાની બાકી રહેતી નથી, બધું જ એનું થઈ ગયું છે. લાગે કે કાંઈ કરતો નથી, પણ છતાંય એ બધું જ કરે છે, બધું જ એને કરી લીધું છે. ચરિત્ર સર્વ ચિંતવી મૂર્તિ ધારે મન, કાળ માયા કર્મનું વ્યાપે નહીં વિઘન. જેને મૂર્તિને અહોનિશ ધારવાની ટેવ પડી ગઈ, ચરિત્ર દ્વારા પડી હોય, સાંગ ધ્યાન દ્વારા પડી હોય, પોતાની મનોકાલ્પનિક દુનિયાની અંદર ભગવાનને પ્રગટ કરીને ભગવાન સાથેનો વાર્તાલાપ કરવાની ટેવ પડી હોય, પોતાને જેવું માનસમાં ગમે છે એવા ભગવાનને વાગા અને પહેરાવીને ઉપાંગ ધ્યાન કરવાની ટેવ પડી હોય, ભગવાનના ધામને જોવાની ટેવ પડી હોય, કોઈ પણ રીતે ભગવાનના સંબંધમાં જ્યારે આત્મા રહે છે ત્યારે કાળ માયા અને કર્મ
આ ત્રણનું વિઘન એને ક્યારેય આવતું નથી. કારણ કે જે સ્વરૂપ સાથે સંલગ્ન રહે છે એ સ્વરૂપની નિષ્ઠા આત્મામાં બંધાતી જાય છે. જેવી રીતે કોઈ વ્યક્તિ સાથે રહેવાનું થાય છે તો એ વ્યક્તિ સાથે રહેવાથી એ વ્યક્તિના ગુણ દ્વારા અવગુણ દ્વારા એને વિશે આ વ્યક્તિ આમ જ છે એમ નિષ્ઠા બંધાતી જાય છે, એમ ભગવાનના સ્વરૂપને વિશે આત્માની વૃત્તિ વિશેષ રહેવાના કારણે મૂર્તિમાં એની નિષ્ઠા બંધાતી જાય છે. મૂર્તિમાં નિષ્ઠા જેની બંધાય છે એની પ્રથમના 72મા પ્રમાણે શ્રીજી મહારાજ એમ કહે છે, જેને ભગવાન અને ભગવાનના સંતનો મહાત્મ્ય છે, ભગવાનના ભક્તનું મહાત્મ્ય જે અતિશય સમજતો હોય એનો કાળ અને કર્મ મળીને ભૂંડું કરી શકતા નથી. એનો કાળ કઠણ હોય, કર્મ કઠણ હોય, શ્રીજી મહારાજ એમ કહે છે, છતાં પણ એ બેય મળીને એનું ભૂંડું કરી શકતા નથી. અને મહારાજ કે જેને નિષ્ઠામાં કસર હોય એનું અમે રૂડું કરવાની ઈચ્છીએ તો પણ રૂડું થતું નથી. રોજ જેનો સંગ કરીએ એની નિષ્ઠા બંધાય છે. રોજ ભગવાનના સ્વરૂપનો જો સંગ કરીએ, અહોનિજ ભગવાનના સ્વરૂપને સંભાળ્યા કરીએ તો એની નિષ્ઠા બંધાવાના કારણે કાળ માયા અને કર્મનું ક્યારેય વિઘન વ્યાપતું નથી. ગમે એવા કર્મ થઈ ગયા હોય, ગમે એવો કાળ કઠણ હોય, પણ મૂર્તિને ધારતો થઈ ગયો ને એટલે સેફ થઈ ગયો. હવે એને કાંઈ ના થાય, કશું જ ના થાય. દરિયાની અંદર કોઈ કિનારા ઉપર તરવા માટે ગયા અને એની અંદર દરિયાએ એને અંદર ખેંચી લીધા, ડૂબકા ખાય છે, પણ ત્યાં કોઈ સ્ટીમર આવી જાય અને ત્યાં આગળ કોઈ ટીમ પોલીસની આવી જાય, જેની અંદર બચાવવા માટેની મહેનત કરતા એવા લોકો આવી જાય, ઓલો ડૂબકા ખાતો હોય એનો હાથ ઝાલી લે ને, પછી એ વેરાન દરિયો એને ડૂબાડી શકતો નથી. એક નાનું અડમથું નાવડી જો કોઈના હાથમાં હોય, એક જો ઝાડની ડાળી કોઈના હાથમાં આવી ગઈ હોય, એક નાનો અમથો ત્રાપો કોઈના હાથમાં આવી ગયો હોય તો વ્યક્તિ વેરાન દરિયા વચ્ચે પણ જીવીને બહાર નીકળી જાય છે. આવી ઘટનાઓ હજારો બને છે. તો આવા ભવસાગરની અંદર જેને ભગવાનની મૂર્તિ રૂપી સ્ટીમર હાથમાં આવી જાય, ભગવાનની મૂર્તિના ચિંતન રૂપી રીત હાથમાં આવી જાય, એનું કાળ કર્મ મળીને ભૂંડું કરી શકતા નથી એમ સ્વામી કહે છે. સ્વામી આવે આગળ ચોપાઈ દ્રૌપદી લખતા લખે છે, આખી આ મહાત્મ્ય ચિંતામણી છે, આની અંદર ભગવાનનો મહિમા આવશે. ભગવાન કેવા મોટા છે, ભગવાન કેવા કેવા કાર્યો કરે છે, ભગવાને આપણા માટે શું કર્યું છે, ભગવાન આપણી ઉપર કેવી દયા વર્ષાવે છે, એમ મહારાજની અંદર ચોંટવા માટે. કારણ કે મહિમા આપણને ખબર પડશે મહારાજનો તો આપણે મહારાજમાં ચોંટીશું. એટલે સ્વામીએ ચરિત્રો લખ્યા, હવે મહારાજની મૂર્તિનો મહિમા લખે છે. મૂર્તિ તમારી સુખકારી જીવન જાણો છો, છો અવતાર ના અવતારી જીવન જાણો છો. મૂર્તિ તમારી સુખકારી જીવન જાણો છો, છો અવતાર ના અવતારી જીવન જાણો છો. મહાસમર્થ છો મહારાજ જીવન જાણો છો, વળી આપે રાજાધિરાજ જીવન જાણો છો. મહાસમર્થ છો મહારાજ જીવન જાણો છો, વળી આપે રાજાધિરાજ જીવન જાણો છો. સ્વામીએ દરેક ચિંતામણીની અંદર ચોપાઈની પાછળ ક્યાંક સ્વામીએ ભૂધર ભાડ્યા છે, ક્યાંક નાથ નિરખ્યા છે, જમતા જોયા છે, આવી કડીઓનું પુનરાવર્તન કર્યું છે. આ કડીની અંદર સ્વામી જીવન જાણું છું, જીવન જાણું છું, જીવન જાણું છું એનું પુનરાવર્તન કરે છે. હે મહારાજ, હે મારા પ્રાણના જીવન, તમે આવા છો એવું હું જાણું છું.
એમ સ્વામી એક એક કડીએ લખે છે. સ્વામી જાણે છે એટલે લખે છે, પણ આપણને સમજાવે છે કે તમે પણ મહારાજને આવા જાણો. આજ દિવસ સુધી આપણે મહારાજને જેવા જાણ્યા હોય એવા આપણે, એ તો ભાગ્યશાળી છીએ કે જે સ્વામીનો અભિપ્રાય છે એ આપણને પૂજ્યપાદ ગુરુજીના યોગથી મુખ્ય સમજાઈ ગયેલો છે. સ્વામીએ સૌથી પહેલું જે આ સંપ્રદાય અને આ સત્સંગને આ શ્રીજી મહારાજ મળ્યાનું જે બીજ છે, જે ફળ છે, સ્વામીએ સૌથી પહેલાં એ વસ્તુને મૂકી છે. મહારાજનો મહિમા વર્ણવતા સૌથી પહેલાં સ્વામીએ લખ્યું, મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું, છો અવતાર ના અવતારી જીવન જાણું છું. તમારી મૂર્તિ પ્રભુ સુખકારી છે એની મને ખબર છે, અને સાથોસાથ એ મૂર્તિ કોઈ સામાન્ય નથી. પૂર્વે અનંત મૂર્તિઓ થઈ ગઈ, વર્તમાન કાળે અનંત મૂર્તિઓ ભગવાનની હશે, અને ભવિષ્યની અંદર અનંત મૂર્તિઓ પ્રગટ થવાની હશે. એ તમામ અવતારોની મૂર્તિઓ છે, પણ મહારાજ તમે જે પધાર્યા છો, છો અવતાર ના અવતારી જીવન જાણો છો. શ્રીજી મહારાજ મળ્યા એ શ્રીજી મહારાજના આ સંપ્રદાયનું બીજ કો, ગર્ભ કો, કે ફળ કો, એ આ છે. એનું ફળ, એનો ગર્ભ, છો અવતાર ના અવતારી જીવન જાણો છો. મહારાજનો બધી રીતે મહિમા સમજ્યા હોય, પણ આ એક કડી જો ન સમજાઈ હોય, છો અવતાર ના અવતારી, તો બાકીનું બધું સમજેલું સારું છે, પણ જોઈએ એવું કામ ન લાગે. છો અવતાર ના અવતારી એ સમજણ જે શ્રીજી મહારાજના મહિમા પરક છે, એકડો છે. એકડો એકડાને છોડીને બીજું બધું જેટલું આવશે, પણ આ બીજ છે, આ શ્વાસ છે, જે પ્રાણ છે. શરીરમાં જેમ પ્રાણ ન હોય, શરીરમાં જેમ શ્વાસ ન ચાલે, તો એ શરીર શું કામનું? બધી રીતે રૂડું હોય, હાથ સારા હોય, કિડની સારી હોય, ફેફસા સારા હોય, પગ સારા હોય, ગોઠણ સારા હોય, પણ શ્વાસ ને પ્રાણ જ ન હોય તો કઈ કામનું? કઈ કામનું નહીં. એમ બધો જ મહિમા ભગવાનનો કામનો છે, પણ એનો શ્વાસ જો કોઈ હોય તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એનો શ્વાસ છે, એના પ્રાણ છે. છો અવતાર ના અવતારી જીવન જાણો છો. કારણ કે આના બેઝ ઉપર અક્ષરધામ રહ્યું છે, આના બેઝ ઉપર ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્ત થવાય છે, આના બેઝ ઉપર અનાદિ મુક્તની સ્થિતિને પમાય છે, આના બેઝ ઉપર આ લોક ગૌણ થાય છે, આના બેઝ ઉપર પંચ વિષયમાંથી પ્રીતિ તૂટે છે, આના બેઝ ઉપર મધ્યના તેરમા પ્રમાણે કામ ક્રોધને લોભ જીત્યામાં જરાય પ્રયાસ પડતો નથી, આના બેઝ ઉપર કદાચ વર્તમાનમાં કસર રહી ગઈ હોય તો પણ એની કસર ટાળીને ભગવાનના ધામને પામે છે, મધ્યના તેરમા પ્રમાણે આના બેઝ ઉપર પ્રથમના 72માં પ્રમાણે કાળ અને કર્મ ક્યારેય મળીને ભૂંડું કરી શકતા નથી, ક્યારેય નથી કરી શકતા. આના બેઝ ઉપર વર્તાલના પહેલા પ્રમાણે ઉત્તમ નિર્વિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સમાધિની સિદ્ધ દશાને પામવાનું પણ બીજ આનો બેઝ, આ જ બેઝ છે. છ અવતાર ના અવતારી, આંબો તે આંબો જ મહારાજ કે કામ પતી ગયું. એ જે છે આ વાતને જેટલી ઘૂંટીને આપણે પાકી કરીશું, આપણને ખબર છે એ વાત નોખી છે, ખબર છે એ વાત નોખી છે, અને એ વાતને આપણે સિદ્ધ કરીએ શ્વાસોશ્વાસ, એ વાત નોખી છે. ઘણી બધી વસ્તુ આપણને ખબર છે, પણ દરેક વસ્તુ આપણને સિદ્ધ નથી. ખબર તો ઘણી છે. હું ઘણી વખત એક જ દ્રષ્ટાંત આ જલેબીનું દઉં છું. બધાને ખબર છે કે આમ લોટો ફેરવવાનો એટલે ગોળ ગોળ ગૂંચળા પડે. બધાને ખબર છે કાપડમાં લઈને આમ ફેરવો એટલે ગોળ ગોળ ગૂંચળા પડે. ફેરવો તો ખરા. એ જેના હાથમાં સિદ્ધ થયેલું હોય એ પાડે ને તરત પડી જાય, અને બીજો પાડવા જાય ને તો અંદરથી ભજીયા નીકળે, જલેબીની જગ્યાએ ભજીયા નીકળે, એક જ જગ્યાએ પડી જાય. બધાને ખબર છે આમ લોટો લઈને માલપૂડા પાડે, જોયા હોય ખબર છે, પણ સિદ્ધ થોડું થઈ જાય. લોટો લઈને પાડે ને તો બીજું કંઈક થાય,
ના પડે. બધાને ખબર છે કે રસોઈ આમ જ બને, વઘાર પહેલાં કરવાનો હોય, પછી મીઠું નાખવાનું હોય, આ કરવાનું હોય, દાળ વઘારવાનું હોય, શાક વઘારવાનું, વઘારવા માંડો જુઓ શું થાય છે. આવડત વિના કાંઈ થતું નથી. ખબર હોવી, છો અવતારના અવતારી એ ખબર હોવી, અને અવતારના અવતારી એ બરાબર દ્રઢ થઈ જવું, જીવમાં પાકું થઈ જવું, બેમાં બહુ ફેર છે. ખબર જેની છે એ ભૂલી શકાય છે, જીવમાં દ્રઢ થયેલી વસ્તુ ભૂલી શકાતી નથી. જેની ખબર છે ને એ ખબરવાળી વસ્તુ મને કાંઈ ખબર છે પણ ભૂલી ગયો, પણ જે વસ્તુની બરાબર જીવમાં હોય ને એ કોઈ દી ભૂલાતી નથી, કોઈ દિવસ ના ભૂલાય. ભય વ્યક્તિને કોઈ દી ભૂલાતો નથી, ક્યારેય ભૂલાતો નથી. સર્પ દેખાશે, સિંહ દેખાશે, તરત જ એમ થશે મારી જાન ઉપર જોખમ છે. કોઈના હાથમાં બંદૂક દેખાશે, તરત એમ થશે મારી જાન ઉપર જોખમ છે. પ્લેન હલવા માંડશે, તરત એમ થશે મારી જાન ઉપર જોખમ છે. કારણ કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ એની ખબર છે, પણ નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ એને સિદ્ધ નથી થયું. એને બરાબર આત્મા સાથે પાકું નથી થઈ ગયું. ખબર એને છે, બુદ્ધિમાં છે, જીવમાં નથી. છ અવતારના અવતારી એનું વર્ણન કરવું હોય, એની વાત કરવી હોય, એને કોઈને સમજાવી હોય, એને સમજવી હોય, સાંભળવી હોય તો ગમે છે, ગમે છે, સારું છે. ખબર છે એટલે એનું વર્ણન થાય છે, એનું વર્ણન સંભળાય છે, એનું વર્ણન યાદ રખાય છે, બધું સારું છે. પણ એને ઘૂંટ્યા કરવાથી એ પાકું થાય છે. મહારાજને બસ છ અવતારના અવતારી મૂર્તિ તમારી સુખકારી, છ અવતારના અવતારી. હે મહારાજ, તમે તો અવતારના અવતારી છો, આવા મોટા તમે મને મળ્યા છો. મહારાજ મારી પર બહુ મોટી દયા છે, તમે તો અવતારના અવતારી છો નાથ. અનંત અવતારો મહારાજને હાથ જોડીને ઊભા છે. ગોપાળન સ્વામી પોતાની વાતોમાં કહે છે, આ મૂર્તિ આ બ્રહ્માંડમાં એક જ વાર આવી છે, પૂર્વે ક્યારેય આવી નથી. શ્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં ક્યારેય આવ્યા નથી, ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. પૂર્વે ભગવાનના અવતારો આવ્યા છે, પણ ભગવાન સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતે નથી આવ્યા. એટલે જ મધ્યના 31માં વચનામૃતમાં મહારાજ સુકમુનિના પ્રશ્નના ઉત્તરમાં એમ કહે છે, બહુધા શાસ્ત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કહ્યા છે. બહુધા શાસ્ત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કયા છે. બહુધા શાસ્ત્રમાં પુરુષને જ પુરુષોત્તમ કયા છે. પુરુષોત્તમ પુરુષને કયા છે. બહુધા, બહુધા એટલે વધારે પડતા શાસ્ત્રોમાં પુરુષ જે છે, જે મહાપુરુષ છે, જે મૂળ પુરુષ છે, એને જ પુરુષોત્તમ તરીકે વર્ણવેલા છે. હવે ગમે એટલા બહુધા શાસ્ત્રોનું જ્ઞાન હોય તો જેમાં પુરુષને પુરુષોત્તમ તરીકે વર્ણવ્યા હોય એને વાંચવાવાળો, સમજવાવાળો, વિવેચન કરવાવાળો, ચિંતન કરવાવાળો એ પુરુષને જ પુરુષોત્તમ સમજવાનો છે, સમજાવવાનો છે, વિચારવાનો છે, ધારવાનો છે અને પામવાનો છે. પણ જેને પુરુષોત્તમને જેવા છેવા જાણ્યા, અક્ષરધામના અધિપતિ સ્વયં આ પૃથ્વી પર આવીને પોતે પોતાના સ્વરૂપને ઓળખાવ્યા, એના મુક્તોને સાથે લાવ્યા, એના મુક્તોએ એક એક જીવને પાસે બેસાડીને મહારાજનું સ્વરૂપ સમજાવ્યું કે મહારાજ તો આવા છે. ત્યારે જીવને પુરુષોત્તમની ઓળખાણ માંડ માંડ થાય છે. એટલી સહેલી નથી આ ઓળખાણ. આપણને આ એટલી મોટી પ્રાપ્તિ છે, એટલી મોટી પ્રાપ્તિ છે. જે પ્રકારની આપણી જીવનની સવારથી સાંજ સુધીની એક્શનો છે ને, એ એક્શનોની સામે આપણી આ પ્રાપ્તિ એટલી મોટી છે કે આપણે એને લાયક છે જ નહીં. આપણી એક પણ એક્શન સવારથી સાંજ સુધીની, ચાહે આપણે ગમે તે કરતા હોઈશું, ભક્તિ કરતા હોઈશું, જે કાંઈ કરીએ છીએ, એની સામે જે આપણને શ્રીજી મહારાજ મળ્યા છે
આપણી લાયકાત ભૂલાડી દે એવા મળ્યા છે. અવતારના અવતારી એટલે શું? ખાલી વિચાર કરો કે અવતારના અવતારી એટલે શું? આખી દુનિયા અવતારને ભજે અને હું તમે એ દુનિયાથી જુદા નથી. મારું ને તમારું લોહી લાલ જ છે, મારા ને તમારા શરીરમાં હડકા માંસના ચામડા જ છે, બીજું કાંઈ નથી. જે દુનિયાના શરીરોમાં છે એ જ આ શરીરમાં છે, કશું જુદું નથી. તો પણ કોઈકને કોઈકને મહાપુરુષોની ઉપાસના છે, કોઈકને અવતારોની ઉપાસના છે, અવતારોની ભક્તિ કરે છે. આપણે અવતારીની ભક્તિ કરીએ છીએ, અવતારીની વાત કરીએ છીએ, અવતારી માટે જીવીએ છીએ, અવતારી માટે મથીએ છીએ. એનો વિચાર એ જીવમાં પાકો થવો જોઈએ. એ જેટલો પાકો થશે, જેટલો પાકો થશે, સ્વભાવ ટળશે. એ જેટલો પાકો થશે, જેટલો પાકો થશે, એટલું ભગવાનમાં હેત વધશે. એ જેટલું પાકું થશે, જેટલું પાકું થશે, એટલું સત્પુરુષમાં પણ હેત વધશે, સત્સંગમાં હેત વધશે, દેહમાંથી પ્રીતિ તૂટશે, આ લોક ગૌણ થશે. આપણને અવતારના અવતારીની ખબર છે, અવતારના અવતારી છે એવું આપણા જીવમાં પાકું થશે ત્યારે આપણને એ પ્રકારનું વર્તશે. કારણ કે મહારાજે મધ્યના 13માં કીધું, અમારા સ્વરૂપની આવી ઓળખાણ જેને થશે, જેને થશે એને અમારે જેમ વર્તે છે એમ જ એને વર્તવા લાગશે. મહારાજે જે મધ્યના 13માં હૃદય આકાશને વિશે, વૃત્તિ તેજને વિશે, મૂર્તિ આદિક વાત કરી છે, કામ ક્રોધાદિક લોભાદિક જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં, એ મૂર્તિને ગર્ભમાં આવતા મોર પણ દેખતા, ગર્ભમાં આવ્યા પછી પણ દેખતા, મહારાજ કે રામાનંદ સ્વામી નહોતા મળ્યા તેથી દેખતા, સત્સંગમાં આવ્યા મોર પણ દેખતા ને સત્સંગમાં પણ દેખીએ છે, એ મૂર્તિને તમે પણ જોવો છો, પણ તમારા સમજ્યામાં એ વાત આવી નથી. જોવાથી સમજાતી નથી, બોલવાથી સમજાતી નથી, સાંભળવાથી જ સમજાતી નથી, મનન કરવાથી સાક્ષાત્કાર થાય પછી એ મૂર્તિ સમજાય છે. સાક્ષાત્કાર હંમેશા શ્રવણ મનન નિધિધ્યાસ અને પછી સાક્ષાત્કારનું ફળ છે. મોટે ભાગે આપણે વાચ્યાર્થ બોલીને વર્ણન કરીએ છીએ, બોલીને ઘણું બધું એનું, ઘણું બધું એની માટે આપણે વર્ણન કરીએ, ઘણા બધા એના ચરિત્રોને વિચારીએ, કહીએ. આ બધાથી આપણને એમ થાય છે કે આ વસ્તુ મને સિદ્ધ છે. એ વસ્તુ આપણને સિદ્ધ નથી, એ વાચ્યાર્થમાં છે. કોઈક આપણે સાંભળીએ છીએ, આપણને ગમે છે એવી વાતો સાંભળવી, સાંભળી લીધી પછી એનું ક્યારેય મનન નહીં, ચિંતવન નહીં. એ આપણને મૂર્તિ છ અવતાર ના અવતારી એ વાતને સિદ્ધ નથી થવા દેતી. પણ જે બોલીએ છીએ, જે સાંભળીએ છીએ, એનું મનન કરીએ, એનો નિધિધ્યાસ કરીએ, આટલી કસર રહી છે ને આટલી બાકી છે, પછી એનો સાક્ષાત્કાર થાય ને છ અવતાર ના અવતારી, પછીનું આખું આપણું સ્વરૂપ, આપણી રીત, આપણું બોલવું, આપણું બેસવું, આપણું ચાલવું, આપણું વિચારવું, આપણું હસવું, આપણું જોવું, આપણું કોઈ પણ પ્રકારની આપણે નિંદા સ્તુતિ, માન અપમાન, હર્ષ શોક, સંપત્તિ વિપત્તિ, આ બધાની અંદર આપણી સ્થિતિ આંતરિક કંઈક નોખી થાય છે. અને એ કરવા માટે આ મહાત્મ્ય ચિંતામણી છે, એ કરવા માટે આ મહાત્મ્ય ચિંતામણી. છ અવતાર ના અવતારી જ્યારે સમજાઈ જાય, એક હરિભગત ચરિત્રોની અંદર એનું એવું લખ્યું છે કે એક હરિભગત ખેતરની અંદર કામ કરતા હતા, ખેતરની અંદર કાંઈ દ્રો ખોદતા હશે અને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરતાં કરતાં એ ખેતરનું કામ કરતા હતા, અચાનક ભગવાનનું સ્વરૂપ એમના નજર આગળથી અદૃશ્ય થઈ ગયું. ભગવાન તો એવો જે ભક્ત છે એની બહુ પરીક્ષા કરે છે અને બહુ પ્રકારથી એવા ભક્તની સાથે બહુ પ્રકારની રમતો કરે છે. કારણ કે ભગવાનને એવું કરવું ગમે છે, એની એ રીત છે, અનાદિની રીત છે, અનેક સાથે એને એવા ખેલ કર્યા છે, એમાં ભક્ત સાથે પણ એને ખેલ કર્યો. એ ભક્ત
કોદાળી જે હતી હાથમાં મૂકી ન્યાન્ય ઊભા રહી ગયા અને મૂર્તિને ખોળવા માંડ્યા. કારણ કે એને ખબર હતી છ અવતાર ના અવતારી આવા મોટા મહારાજ મારા હાથમાંથી ગયા ક્યાં, ખોળવા લાગ્યા. એને એને ભૂખ લાગેલી હતી ને, એને ખબર હતી કે આ તો મારું જીવન છે, ખોળવા લાગ્યા. આપણે મહારાજને ભૂલીએ છે, આપણે ખોળીએ છે મહારાજને. મહારાજ ખોવાઈ ક્યાં ગયા? નજર સામેથી ક્યાં જતા રહ્યા? મારા વિચારમાંથી ક્યાં જતા રહ્યા? મારી વૃત્તિમાંથી ક્યાં જતા રહ્યા? ખોળવા લાગ્યા ભગત. મહારાજ 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 ભજન કરવા લાગ્યા, રડવા લાગ્યા. હે મહારાજ, ક્યાં ગયા તમે? ક્યાં ગયા પ્રભુ, ક્યાં ગયા? એક દિવસ ગયો, બે દિવસ ગયા, ત્રણ દિવસ ગયા, ચાર દિવસ ગયા, દસ દસ દિવસ જતા રહ્યા. અને દસ દિવસ જ્યારે જાય છે ત્યારે મહારાજ પ્રગટ થયા. મહારાજ પ્રગટ થયા અને મહારાજ કે ભગત, દસ દિવસથી આ એક જ જગ્યાએ ઊભો છો, કંઈ નાહવું ધોવું ખાવું પીવું કંઈ તારે કરવું નથી? આ તારા ખેતરનું કામ કરતો તો એ કામે અધૂરું આવું નાવું મૂકીને ઊભો છો? અને ત્યારે એ ભક્તએ જે મહારાજને કહ્યું, મહારાજ તમારા વિના એક ડગ પણ કેમ ભરાય, તમને ભૂલીને એક ડગલું પણ કેમ ભરાય, તમને જોયા વિના એક પગલું પણ કેમ ચલાય? આનું નામ મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું, છ અવતારના અવતારી જીવન જાણું છું, એ આને સિદ્ધ થયું કહેવાય. અહીં સ્વામીએ લખેલી આ એક કડી, એક એક શબ્દ એટલો ઊંડો છે, એટલો ઊંડો છે, એટલો ઊંડો છે. એક વર્ષ નહીં, સો વર્ષ સુધી સ્વામીની એક કડી ઉપર કોઈ સારામાં સારો પ્રવચનકાર હોય અને એક વર્ષ સુધી નહીં, સો વર્ષ સુધી શાસ્ત્રમાંથી ગોતી ગોતીને એક જ કડી ઉપર ભાષ્યરૂપ કથા કરતો રહે અને એક જ કડીને આખી જિંદગી આપણે સાંભળતા રહીએ તો પણ એના તાગને ન પામી શકીએ, એવું નિષ્કુળન સ્વામીએ લખ્યું છે. એવું નંદ સંતોનું સાહિત્ય છે, એવું મોટા પુરુષોનો રદગત વર્તમાન કાળે અભિપ્રાય છે કે જેના અભિપ્રાયને આપણે તળિયે સુધી પહોંચી જ ન શકીએ. એક હજાર વર્ષ સુધી પ્રવચન કરીએ, કરોડો યુગો સુધી પ્રવચન કરીએ, કારણ કે પ્રવચનથી એ ભગવાન મળે એવા નથી. ઉપનિષદો કહે છે પ્રવચને ન લભ્ય, પ્રવચનથી નથી મળતા, બહુ પ્રકારના શ્રવણથી નથી મળતા, બહુ પ્રકારના વાંચનથી નથી મળતા, બસ એની લગ્ની જે લગાડે છે, લગ્ની જેને લગ્ની લાગી જાય, જેને ચટકી લાગી જાય કે આ પામવું જ છે, આ મેળવવું જ છે, આમ મારે સિદ્ધ કરી જ લેવું છે, એ જેને થાય છે એને છ અવતાર ન અવતારી હા પડી જાય છે. અને એક વખત હા પડી ગઈ, એક વખતે જીવની વૃત્તિ છ અવતાર ન અવતારી મૂર્તિ તમારી સુખકારી એવું એક વખત જેને હા પડી ગઈ, એને પછી આ જગતની અંદર કોઈ જગ્યાએ વૃત્તિ ચોંટાડવી હોય ને તોય ચોંટે નહીં, પાછી વળીને ન્યા જ ચોંટે. એક વખત એ સમજાઈ ગયું, એનો અર્થ એવો નથી કે એવું જેને સમજાઈ જાય છે એ કોઈ ક્રિયા નથી કરી શકતા. નિષ્કુળન સ્વામીએ કમાનો ઘડી છે, મંદિરોના મહંતો થઈને વહીવટ પણ કર્યા છે, વ્યવહાર પણ કર્યા છે. ગુણાતીતાનંદ સ્વામીની વૃત્તિ આવી હતી તોય જૂનાગઢના મહંત થયા છે, પર્વતભાઈની આવી વૃત્તિ હતી તોય ખેતરની અંદર ખેતી પણ કરી છે, છોકરાના લગ્ન પણ કર્યા છે. કોઈ ન માને કે આવું કરવાથી આ બધું છૂટી જાય, એ તો સ્વયં મહારાજ કરાવે. એવી એવું કરવાથી કોઈને, કારણ કે મહારાજને જે કરાવવું છે એ મહારાજને સંપૂર્ણ આધીન થાવ એટલે મહારાજ કરાવવાના જ છે. મહારાજનું કાર્ય છે, મહારાજ કરે છે અને મહારાજ કરાવે છે, એ કરે છે. પણ રોજ આપણે આ એકડો ઘૂંટ્યા કરવાનો, રોજ આપણે આવું સાંભળી લીધું છે સર્વોપરી એક મારો મહારાજ છે, ગુરુજીની કૃપાને દયાથી આપણને એ વસ્તુની ગુરુજીએ વારે વારે ઘૂંટાવી ઘૂંટાવીને એક જ એકડો પીવડાવ્યો છે, પીવડાવે છે, એટલે આપણને પાકું બહુ થઈ ગયું છે માઇન્ડમાં. પણ એને આપણે પાછું લેસન આપણી રીતે કર્યા કરવું પડે, ઘૂંટ્યા કરવું પડે, તો એના રહસ્ય હજુ ખુલ્યા જ કરે, ખુલ્યા જ કરે, ખુલ્યા જ કરે. આપણને કંઈક નવું નવું એમાંથી મળ્યા જ કરે, મળ્યા જ કરે, મળ્યા જ કરે.
માટે બસ ઘૂંટ્યા કરો. હે મહારાજ, અવતાર ના અવતારી મને મળેલા મહારાજ કેવા? અવતાર ના અવતારી, અનંત અવતારો થઈ ગયા. શ્રી કૃષ્ણ જેવો કોઈ અવતાર નથી થયો પૃથ્વી ઉપર. આખી પૃથ્વી શ્રી કૃષ્ણ કરે. શ્રી કૃષ્ણના ચરિત્રોથી ભરપૂર શ્રીમદ ભાગવતને સાંભળે એવા તમામ મોટા મોટા અવતારો, એનો પણ અવતારી મારો મહારાજ, એ મને મારા મહારાજ સ્વામિનારાયણ ભગવાનના રૂપમાં મળ્યા, મારા માટે આ પૃથ્વી પર આવ્યા, મારા માટે સદ્ગુરુને લાવ્યા, મારા માટે સદ્ગુરુઓને આજે મોકલે છે, મારા માટે સદ્ગુરુઓ પાસે આવા શાસ્ત્ર રચાવ્યા. કેવા મહારાજ, કેવા મહારાજ. શીતળદાસે સંકલ્પ કર્યો કે મારે આ જેટલા 24 અવતાર ઊભા છે એમાં એક પણ અવતારી હોય તો અનંત રૂપ થાવ તો ન થવાનું, અને મહારાજ પ્રત્યેનો સંકલ્પ કર્યો તો અનંત રૂપે થવાનું. આ કેવા મોટા મહારાજ. બધાએ ધામોમાં 4 ચરણની ઉપાસના, અક્ષરધામની અંદર 2 ચરણની ઉપાસના, પુરુષોત્તમ નારાયણ એક જ સિંહાસન ઉપર અનંત મુક્તો ચારે કોરે મુક્તની પંક્તિમાં બેઠા છે અને એ પુરુષોત્તમની ઉપાસના કરે છે. એ મહારાજ કેવા મોટા. આવા મોટા મોટા બ્રહ્માંડો, આજે સાયન્સ આ બ્રહ્માંડોના 2% પણ નથી જાણી શક્યું, યુનિવર્સના 2% નથી જાણી શક્યું. આજે પણ હજુ અંતરિક્ષની અંદર જ્યારે જેમ જેમ ઊંડા જાય છે એમ નવું નવું મળતું રહે છે, નવું નવું મળે છે. આ પૃથ્વી કરતાં કેટલા મોટા મોટા ગ્રહો મળે છે, આ સૂર્ય કરતાં પણ કેટલા મોટા મોટા સૂર્યો મળે છે. ક્યાંક સુરાના વાદળો છે, દારૂના વાદળો, એવી જગ્યાઓ, એવા ગ્રહો છે, એવા પણ મળ્યા છે. એવું બધું નવું નવું રોજ તમે જુઓ તો રોજ નવું મળે છે, પણ એ બ્રહ્માંડનો એક પાર્ટ પણ પૂરો નથી. એવા અનંત કોટી બ્રહ્માંડો, એ બ્રહ્માંડોના રચના કરવાવાળા સ્રષ્ટાઓ, જે બ્રહ્માંડોના અધિપતિઓને બ્રહ્માંડોના સર્જનહાર કહેવાય છે, બ્રહ્માંડોના પાલનહાર કહેવાય છે, બ્રહ્માંડોના સંહાર કરતા કહેવાય છે અને બ્રહ્માંડોના ભગવાન કહેવાય છે, એવા અનંત બ્રહ્મા વિષ્ણુને શિવ એ વિરાટની ઉપાસના કરે ને વિરાટ પ્રધાન પુરુષની ઉપાસના કરે ને પ્રધાન પુરુષો પ્રકૃતિ પુરુષની ઉપાસના કરે અને પ્રકૃતિ પુરુષો મૂળ પુરુષની ઉપાસના કરે ને મૂળ પુરુષ એ અક્ષરધામના કનિષ્ઠ મુક્તોની અંદર એની ગણતરી થાય, છેલ્લી લાઇનમાં બેસાડે એને એવી એની ગણતરી, એની આગળ મધ્યમ, એની આગળ ઉત્તમ સવિકલ્પ ને એની આગળ કનિષ્ઠ નિર્વિકલ્પ ને એની આગળ મધ્યમ નિર્વિકલ્પ અને એની આગળ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા મુક્તો અક્ષરધામના ગોપાળન સ્વામી આ પૃથ્વી પર આવે. એ પહેલી પંક્તિમાં બેઠેલા મુક્તાનંદ સ્વામી આ પૃથ્વી પર આવે, ગુણાદિતાનંદ સ્વામી આ પૃથ્વી પર આવે, નિષ્કુળન સ્વામી આ પૃથ્વી પર આવે, મનુષ્યનો દેહ ધરે, આપણા માટે શાસ્ત્રો રચે, પુરુષોત્તમ આવા છે એવું પાછું સંતોએ મોટા ભાષ્યો, મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામીએ સંસ્કૃતના ભાષ્યોને બધું લખ્યું, પણ સાદી ગામઠી ભાષાની અંદર ગુજરાતી ભાષામાં નિષ્કુળન સ્વામીએ કાવ્યો લખ્યા, સ્વામીની વાતો લખાની. મુક્તાનંદ સ્વામીએ હરિચરિત્રનું સાગર એ મુક્તાનંદ સ્વામીની વાતો જ છે. સ્વામી આવી વાતો કરી, ગોપાળન સ્વામીએ પણ સાદી ભાષાની અંદર કેટલી વાતો કરી અને પુરુષોત્તમનું સ્વરૂપ સમજાયું. જે મોટા મોટા શાસ્ત્રોની અંદર બહુધા પુરુષને પુરુષોત્તમ કીધા છે, એ વાતને એ શાસ્ત્રો વાંચવા છતાં પણ પૂરી કોઈ ન સમજી શકે એ વાત આપણને શ્રીજી મહારાજે મધ્યના 31માં સાદી ભાષામાં સમજાવી દીધું કે બહુધા બધા શાસ્ત્રમાં પુરુષને પુરુષોત્તમ કીધા છે. બાકી પુરુષોત્તમનું નિરૂપણ તો અહીં થયું છે, ગોપાળન સ્વામીએ વાતોમાં કીધું. પૂર્વે જ્યાં જ્યાં પુરુષોત્તમનું નિરૂપણ કોઈએ કર્યું છે ને તે જાણે શીખીને કર્યું હોય કે કોઈનું સાંભળીને કર્યું હોય ને એવું લાગે છે, અને આજે જે પુરુષોત્તમનું નિરૂપણ થાય છે ને એ તો દ્રગે દીઠા છે એવા છે, જેને ધામમાં પણ અનુભવ્યા છે અને પૃથ્વી પર પણ અનુભવ્યા છે, પૂર્વે ભૂતકાળમાં પણ અનુભવ્યા હતા, વર્તમાન કાળે પણ અનુભવે છે અને ભવિષ્યમાં પણ અનુભવશે એવા મહાપુરુષોએ પુરુષોત્તમનું વર્ણન કર્યું. એ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ આપણને થઈ માટે આ મહાત્મ્ય ચિંતામણી છે, બહુ અગત્યની ચિંતામણી છે, મહારાજના મહિમાથી સભર ચિંતામણી છે, આપણા હૈયાને ભરી દે એવી ચિંતામણી છે. માટે એક જ કડીને પાકી કરીએ, આવતીકાલ સુધી મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું, છો અવતાર ના અવતારી જીવન જાણું છું, મહાસમર્થ છો મહારાજ જીવન જાણું છું, વળી આપે રાજાધિરાજ જીવન જાણું છું. પ્રભુ તમે બહુ સમર્થ છો,
અવતારના અવતારી છો આ વાતને ઘૂંટ્યા કરીએ અને મૂર્તિનો મહિમા છે એને પાકો કરીએ એવું સ્વામી આપણને અહીં આગળ મૂર્તિના મહિમાનું રસપાન કરાવતા કહે છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.